नमस्कार चाविया स्कूलिंग सीस्टम में हूँ आप सबन हार्दिक स्वागत करूँ छू। मारू नाम है रवीना मैडम अने हूँ धोरण त्रण में जीके एटले के सामान्य ज्ञान विषय भणावीश। बराबर, तो सामान्य ज्ञान विषय की तमारी जे बुक है ये जोई लो, सामान्य ज्ञान होलीफेद प्रकाशन अने धोरण त्रण आ तमारी बुक है। तो तेनु पहलू प्रकरण है, प्रकरण नाम है प्रकरण एक प्राणियों। आज आप प्राणियों विषे भणवानुं छे, तो तमे बधा पोतानी सामान्य ज्ञानी बुक छे ए खुली राखो, पछी फेर बुक साथे राखवानी छे अने पेन्सिल इरेजर लई अने बेसी जाओ तमे बधा अने खूब ज सारा अक्षरे लखवानुं छे। बराबर, पहेला तो हूँ तमने समझावुं छुं आ प्रकरण जे आपणुं पहेलुं छे प्राणियों, हूँ तमने समझावुं छुं। हवे तमे आगळना धोरणमां भणी गया होय एवी रीते, बराबर, કે પ્રાણીઓ તો ઘણા બધા પ્રકારના છે, જંગલી પ્રાણીઓ, શાકાહારી પ્રાણીઓ, માંસાહારી પ્રાણીઓ, પહેલા બીજા ધોરણમાં તમે એવા બધા પ્રાણીઓ વિશે ભણેલા છો કે શાકાહારી હોય, માંસાહારી હોય, જંગલી હોય, પાલતુ હોય। તો એવી જ રીતે આપણે અહીંયા અમુક પ્રાણીઓની વ્યાખ્યાઓ ભણવાની છે। બરાબર, તમને હું સમજાવું એવી રીતે કે પહેલું કહે છે કે તમે ક્યારે પ્રાણીઓનું નજીકથી નિરીક્ષણ કર્યું છે। આપણી બુકમાં લખેલું છે કે તમે પ્રાણીઓને કોઈ દિવસ નજીકથી જોયા છે। શું કહે છે કે તમે કેટલાક પ્રાણીઓના શરીર પર વાળ જોયા હશે, જ્યારે કેટલાકના શરીર પર વાળ હોતા નથી। કેટલાક પ્રાણીઓ છે એ બચ્ચાને જન્મ આપે છે અને કેટલાક છે એ ઈંડા મૂકે છે। તેમની ચામડીઓનો પ્રકાર અને હાડકાના માળખા પણ જુદા જુદા હોય છે। તેમની જે ચામડી છે એનો પ્રકાર અને એના હાડકા પણ અલગ અલગ હોય છે, એટલે બધા પ્રાણીઓ જુદા જુદા હોય છે। તો એમાંના આપણે પહેલું છે કે સસ્તન પ્રાણીઓ, આપણે સસ્તન પ્રાણીઓ વિશે ભણીએ। કે છે સસ્તન પ્રાણીઓ, હવે અહીંયા વાત થાય છે સસ્તન પ્રાણીઓની। બરાબર, તો હવે સસ્તન પ્રાણીઓ એટલે કેવા પ્રાણીઓ, તો તેના વિશે આપણે લખીએ કે સસ્તન પ્રાણીઓ, સસ્તન પ્રાણીઓ એટલે બચ્ચાને જન્મ આપતા પ્રાણીઓ। સસ્તન પ્રાણીઓ એટલે બચ્ચાને જન્મ આપતા પ્રાણીઓ, તેઓ પોતાના બચ્ચાને પોતાના દૂધ પર ઉછેરે છે, તે ગરમ લોહી વાળા હોય છે। હવે અહીંયા આપણે સસ્તન પ્રાણીઓની વ્યાખ્યા ભણવાની છે। શું કહે છે કે સસ્તન પ્રાણીઓ કેવા હોય છે, સસ્તન પ્રાણીઓ, તો કે સસ્તન પ્રાણીઓ એટલે બચ્ચાને જન્મ આપતા પ્રાણીઓ અને તેઓ પોતાના બચ્ચાને પોતાના દૂધ પર ઉછેરે છે। એટલે કે જે પ્રાણીઓ બચ્ચાને જન્મ આપે છે તે સસ્તન વર્ગના પ્રાણીઓ કહેવાય અને તે પોતાના બચ્ચાનો ઉછેર પોતાના દૂધ પાય અને કરે છે। અને તેનું લોહી કેવું હોય છે, તો કે બીજા પ્રાણીઓની માત્રામાં તેનું લોહી ગરમ લોહીવાળા હોય છે, તેનું ગરમ લોહી હોય છે। હવે આપણે ઉદાહરણ તરીકે ભણીએ, ઉદાહરણ તરીકે એવા પ્રાણીઓ એટલે કયા પ્રાણીઓનો એમાં સમાવેશ થાય છે, તો તેમાં આવશે ગાય, ભેંસ, ઘોડો, બકરી, ઘેટું વગેરે। બરાબર,
आ सस्तन प्राणियों छे। सस्तन प्राणियों नी व्याख्या छे के सस्तन प्राणियों एटले बच्चाने जन्म आपे छे अने पोताना बच्चाने पोतानुं दूध पाए अने तेनो उछेर करे छे अने गरम लोहीवाळा होय छे। तो तेवा प्राणियोंना उदाहरण गाय, भेंस, घोड़ो, बकरी, घेटू वगैरे, આમાં આવે સિંહ, વાઘ, ઝીબ્રા, આ બધા પ્રાણીઓનો પણ સમાવેશ થાય છે, કારણ કે તે પણ બચ્ચાને જન્મ આપે છે અને તેનો ઉછેર કરે છે। સમજાઈ ગયું તમને બધાને? આપણે કઈ વ્યાખ્યા ભણી? સસ્તન પ્રાણીઓ। ચાલો ત્યાર પછી આપણે ભણીશું સરીસૃપ પ્રાણીઓ। ત્યાર પછીની વ્યાખ્યા છે સરીસૃપ પ્રાણીઓની, બરોબર? તો સરીસૃપ અથવા પેટ ઘસડીને ચાલનારા પ્રાણીઓ। ઠંડા લોહીવાળા પ્રાણીઓ છે। તેમની ચામડી ભીંગડાવાળી હોય છે। તેમની ચામડી ભીંગડાવાળી હોય છે। તેમાંના કેટલાક પાણી અને જમીન એમ બંને પર રહે છે। આપણે પહેલી વ્યાખ્યા ભણેલી છે કે સસ્તન પ્રાણીઓ, બરોબર? કે સસ્તન પ્રાણીઓ એટલે બચ્ચાને જન્મ આપતા પ્રાણીઓ, તેઓ પોતાના બચ્ચાને પોતાનું દૂધ પાય અને ઉછેરે છે। ત્યાર પછી આપણે છે સરીસૃપ। સરીસૃપ પ્રાણીઓ એટલે કે પેટ ઘસડીને ચાલવા વાળા પ્રાણીઓ, પેટનો આધાર લઈ અને તે પ્રાણીઓ ચાલે છે। તો તેના વિશે શું કહે છે કે સરીસૃપ અથવા પેટ ઘસડીને ચાલનારા પ્રાણીઓ ઠંડા લોહીવાળા પ્રાણીઓ છે। સસ્તન પ્રાણીઓનું લોહી ગરમ અને સરીસૃપ પ્રાણીઓનું લોહી ઠંડુ। તેમની ચામડી ભીંગડાવાળી હોય છે, એટલે તેની ચામડી પર ભીંગડા હોય છે, કે જે પોતાનું પેટ ઘસડીને જ્યારે જમીન પર ચાલે છે ત્યારે તેની ચામડી ભીંગડાવાળી એટલે કે કડક હોય છે, બરાબર? એક પ્રકારનું આવરણ છે, ભીંગડાવાળી ચામડી એટલે એક પ્રકારનું આવરણ છે, તેથી જે જમીન પર કાંટા હોય, કાંકરા હોય તે તેને લાગે નહીં, એટલે તેની ચામડી ભીંગડાવાળી હોય છે। તેમાંના કેટલાક પાણી અને જમીન એમ બંને પર રહે છે। હવે સરીસૃપ પ્રાણીઓ વિશે કહ્યું છું કે તેમાંના અમુક પ્રાણીઓ છે એ જમીન પર રહે છે અને અમુક છે એ પાણીની અંદર રહે છે, જ્યારે સસ્તન પ્રાણીઓ છે એ જમીન ઉપર જ જોવા મળે છે। તો તેમાંના આપણે ઉદાહરણ જોઈએ। ઉદાહરણ તરીકે સરીસૃપ પ્રાણીઓમાં કયા પ્રાણીઓનો સમાવેશ થાય? સાપ, અજગર, મગર, ગરોળી વગેરે, બરોબર? આ બધા પ્રાણીઓ છે એ સરીસૃપ પ્રાણીઓ તરીકે ઓળખવામાં આવે છે। કે સરીસૃપ અથવા પેટ ઘસડીને ચાલનારા પ્રાણીઓ ઠંડા લોહીવાળા પ્રાણીઓ છે। તેમની ચામડી ભીંગડાવાળી હોય છે। તેમનાના કેટલાક પાણી અને જમીન એમ બંનેમાં રહે છે। એમાંના છે સાપ, અજગર, મગર, ગરોળી વગેરે, બરાબર? હવે જો આ ગરોળી છે એ પણ સરીસૃપ પ્રાણીમાં સમાવેશ થાય છે, તો એ ક્યાં રહે છે? જમીનમાં રહે છે। ત્યાર પછી સાપ વિશે કહેવામાં આવે છે, તો સાપ છે
એ અમુક પ્રકારના સાપ છે એ પાણીની અંદર પણ રહે છે, અમુક પ્રકારના સાપ છે એ જમીનમાં પણ રહે છે। તો અહીંયા આપણે સરીસૃપ એટલે કે પોતાનું પેટથી ચાલતા પ્રાણીઓ, પેટ ઘસડીને ચાલતા સાપ, અજગર, મગર એના વિશે પ્રાણીઓની વ્યાખ્યા અહીંયા રજૂ કરવામાં આવેલી છે। અહીંયા સસ્તન પ્રાણીઓ કે સસ્તન પ્રાણીઓ એટલે બચ્ચાને જન્મ આપતા પ્રાણીઓ, તેઓ પોતાના બચ્ચાને પોતાનું દૂધ પાઈને ઉછેરે છે, જે બચ્ચાને જન્મ આપે છે અને દૂધ પાઈને પોતાના દૂધ પર પોતાના બચ્ચાનો ઉછેર કરે છે, બરોબર। તે ગરમ લોહીવાળા હોય છે ને તેમાં ગાય, ભેંસ, ઘોડો, બકરી, ઊંટ, ગધેડું વગેરેનો સમાવેશ થાય છે। ત્યાર પછીનું આપણે જોઈએ તો સરીસૃપ પ્રાણીઓ। સરીસૃપ પ્રાણીઓ એટલે કે સરીસૃપ અથવા પેટ ઘસડીને ચાલવાવાળા પ્રાણીઓ, પોતાનું પેટ ઘસડીને ચાલે છે તેવા, તેનું લોહી કેવું હોય છે, તે ઠંડા લોહીવાળા હોય છે, તેમની ચામડી પર ભીંગડા હોય છે, બરોબર। તેમાંના કેટલાક પ્રાણી જમીનમાં રહે છે અને પાણીમાં પણ રહે છે, બરોબર। તેમાં સમાવેશ સાપ, અજગર, મગર, ગરોળી વગેરેનો થાય છે। ચાલો, સમજાઈ ગયું બધાને? ત્યાર પછી આપણે ભણીએ, આ તમારે લખવાનું નથી, માત્ર સમજવાનું છે, બરોબર। સરીસૃપ પ્રાણીઓની વ્યાખ્યા, સસ્તન પ્રાણીઓની વ્યાખ્યા આપણે સમજવાની છે। ત્યાર પછી છે પક્ષીઓ। પક્ષીઓ, પક્ષીઓને તો બધા ઓળખે છે, આકાશમાં ઉડે છે। પક્ષીઓની વ્યાખ્યા કેવી કહી છે કે પક્ષીઓને પીછા હોય છે, પક્ષીઓને પીછા હોય છે, અલબત્ત ઉડી શકનારા તે એકમાત્ર જીવ છે। પક્ષીઓ ઈંડા દ્વારા પ્રજનન કરે છે। આપણી પહેલી વ્યાખ્યા ભણેલી સરીસૃપ સસ્તન પ્રાણીઓની, ત્યાર પછી સરીસૃપ પ્રાણીઓ અને હવે પક્ષીઓ। તો કે પક્ષીઓને પીછા હોય છે, દરેક પક્ષીઓના શરીરમાં પીછા હોય છે, અલબત્ત ઉડી શકનારા તે એકમાત્ર જીવ છે। એટલે આપણી પૃથ્વી ઉપર ઉડી શકનારા જીવ કોણ? તો કે પક્ષીઓ। આપણી પૃથ્વી પર પક્ષી છે એ જ ઉડી શકે છે, કોઈ પણ પ્રાણી ઉડી શકતું નથી, કોઈ પણ માનવી ઉડી શકતા નથી, બરોબર। પ્લેનમાં જે માનવી બેસીને જાય છે એને ઉડવું કહેવાય નહીં, પક્ષીઓ તો પોતાની રીતે ઉડે છે, બરોબર। તો પક્ષીઓ ઈંડા દ્વારા પ્રજનન કરે છે, એટલે કે પક્ષીઓ છે બચ્ચાને જન્મ આપતા નથી, તે ઈંડાને જન્મ આપે છે, બરોબર। પછી તે ઈંડાને જેટલો એનો સમય હોય એ પ્રમાણે સેવે છે। સેવવું એટલે કે તેનું લાલન પાલન કરવું, બરોબર, તેને સેવે છે। અને ત્યાર પછી એમાં સમય જતા બચ્ચાનો જન્મ થાય છે, એટલે પક્ષીઓ છે એ ઈંડાને જન્મ આપે છે, બરોબર। હવે તેમાં ઉદાહરણ તરીકે આપણે પક્ષીઓના નામ, જેટલા પક્ષીઓના નામ મળતા હોય એ બધા પક્ષીઓનો સમાવેશ થશે। ચકલી, પોપટ, મોર, કાગડો વગેરે, બરોબર, અહીંયા બધા પક્ષીઓનો સમાવેશ થશે। કે પક્ષીઓને પીછા હોય છે, અલબત્ત ઉડી શકનારા તે એકમાત્ર જીવ છે, પક્ષીઓ જ છે જે ઉડી શકે છે અને તે ઈંડા દ્વારા પ્રજનન કરે છે। ચાલો, સમજાઈ ગયું? આજના પ્રકરણમાં આપણે ત્રણ વ્યાખ્યા ભણેલી છે, સસ્તન પ્રાણીઓ, સરીસૃપ પ્રાણીઓ અને પક્ષીઓ વિશે, બરોબર। તો હવે પછી તમારે બધાએ ફેરબુકમાં પેન્સિલથી લખવાનું છે અને અક્ષર ખૂબ જ સરસ કરવાના છે। હું તમને થોડા ખરા ખોટા લખાવીશ, તમારે મારી સાથે ખરા ખોટા લખતા જવાના છે અને મને તમારે જવાબ આપતો જવાનો છે। ચાલો, બધાએ હવે અહીંયા
फेर बुक काढ़ो पोतानी अने तेमा खरा खोटा लखवा माटे तैयार थई जाओ। આવી રીતે ફેરબુક માં પહેલું પેજ ખોલવાનું છે, બરોબર? આપણે અનુક્રમણિકા બનાવવાની નથી। પહેલું પેજ તમે ખોલશો એટલે હાસ્યામાં ઉપર લખવાનું પ્રકરણ 1 પ્રાણી ઓ, આવી રીતે ઉપર લખવાનું છે। ત્યાર પછી એક લીટી છોડી અને લખવાનું નીચે આપેલા ખરા ખોટા લખો। ત્યાર પછી તમારે ખરા ખોટા લખવાના છે। તેમાં પહેલું છે સસ્તન પ્રાણીઓ, બચ્ચાને જન્મ આપે છે। પેલું છે કે સસ્તન પ્રાણીઓ છે તે બચ્ચાને જન્મ આપે છે। યાદ કરો જોઈએ આપણે શું સમજાવેલું હતું કે બચ્ચાને કોણ જન્મ આપે છે અને પોતાનું દૂધ પાઈને ઉછેર કરે છે, તો કે સસ્તન પ્રાણીઓ બચ્ચાને જન્મ આપે છે। આ વિધાન કેવું કહેવાય? કોણ કહેશે? અરે વાહ, સરસ, સાચું। સસ્તન પ્રાણીઓ છે એ બચ્ચાને જન્મ આપે છે અને પોતાનું દૂધ પાઈને બચ્ચાને ઉછેરે છે। ચાલો ત્યાર પછી છે બીજું, સસ્તન વર્ગના પ્રાણીઓ ઠંડા લોહીવાળા હોય છે। આપણું બીજું ખરું ખોટું છે તે અહીંયા સમજો। બીજું ખરું ખોટું છે કે સસ્તન વર્ગના પ્રાણીઓ ઠંડા લોહીવાળા હોય છે। સસ્તન પ્રાણીઓ છે તેનું લોહી ઠંડુ હોય છે। ચાલો યાદ કરો શું આવશે? ખોટું। વાહ, સરસ, ખોટું। કારણ કે ઠંડુ નહીં પણ તેમનું લોહી કેવું હોય છે? ગરમ હોય છે। ચાલો મારી સાથે સાથે તમારે લખતું જવાનું છે। ત્યાર પછી ત્રીજું છે, સાપ અને અજગર સરીસૃપ પ્રાણીઓ કહેવાય। અહીંયા આપણે જોઈએ તો શું કહેવા માંગે છે કે સાપ અને અજગર સરીસૃપ પ્રાણીઓ કહેવાય। સાપ અને અજગર એ સરીસૃપ પ્રાણીઓમાં આવે છે। યાદ કરો જોઈએ, તે પોતાનું પેટ ઘસડીને ચાલે છે, તો શું આવશે? હા, વાહ, સરસ, તેમાં આવશે સાચું કે હા, સાપ અને અજગર સરીસૃપ પ્રાણીઓમાં આવે છે અથવા સરીસૃપ પ્રાણીઓ તેને કહેવાય। હવે અહીંયા સાપ આપેલો છે ને અહીંયા અજગર આપેલું છે, બરોબર? અહીંયા તમને મગર અને ગરોળી એવું પણ તમને પૂછી શકે, તો તમને ખ્યાલ હોવો જોઈએ કે સરીસૃપ પ્રાણીઓમાં શેનો સમાવેશ થશે। ચાલો ત્યાર પછીનું વિધાન, સરીસૃપ પ્રાણીઓની ચામડી આછી હોય છે। સરીસૃપ પ્રાણીઓની ચામડી આછી હોય છે। સરીસૃપ પ્રાણીઓની ચામડી આછી હોય છે। ચાલો આ વિધાન સાચું છે કે ખોટું, તો એના માટે તો પહેલા આપણે વિચારવું કરવું પડે કે સરીસૃપ પ્રાણીઓ એટલે કેવા પ્રાણીઓ। પહેલાં આપણે એ વ્યાખ્યા યાદ કરવી પડે કે સરીસૃપ પ્રાણીઓ એટલે પોતાનું પેટ ઘસડીને ચાલતા પ્રાણીઓ, બરોબર? એટલે પેટ ઘસડીને ચાલતા પ્રાણીઓમાં શેનો સમાવેશ થાય? સાપ,
अजगर मगर वगैरह जेवा प्राणीओनो समावेश थाय। तो एवा प्राणीओनी चामडी आछी होय छे? ना, खोटू, आछी होती नथी, परंतु केवी होय छे? ભીંગડાવાળી હોય છે। ભીંગડાવાળી એક પ્રકારનું આવરણ છે, જાડી હોય છે, બરોબર, જેથી તે જમીન પર ચાલે છે ત્યારે કાંટા પથરા હોય છે તે તેના શરીરને ઈજા કરતા નથી। ચાલો ત્યાર પછીનું, ખરું ખોટું? સરીસૃપ પ્રાણીઓ ગરમ લોહી વાળા હોય છે। ચાલો અહીંયા આપણે જવાબ આપવાનો છે કે સરીસૃપ પ્રાણીઓ એ ગરમ લોહી વાળા હોય છે। ચાલો કયો જોઈએ મને, સરીસૃપ પ્રાણીઓ એ ગરમ લોહી વાળા હોય છે કે ઠંડા લોહી વાળા? આ વિધાન કેવું આવશે? ખોટું, બરોબર। સરીસૃપ પ્રાણીઓ છે એ ગરમ નહીં પણ ઠંડા લોહીવાળા હોય છે, અને સસ્તન પ્રાણીઓ છે એ ગરમ લોહીવાળા હોય છે। સરસ। ચાલો ત્યાર પછીનું વિધાન, જે પ્રાણીઓ પેટ ઘસડીને ચાલે છે તેને સરીસૃપ પ્રાણીઓ કહેવાય। ચાલો લખો જોઈએ, પહેલા આખું વિધાન લખો જોઈએ, આગળના તમારે લખાઈ ગયા, તમારે મારી સાથે સાથે જ લખતું જવાનું છે, અને અક્ષર પણ સારા કરવાના છે, છૂટું છૂટું લખાણ કરવાનું છે દેખાય એવી રીતે, બરાબર, સારા અક્ષર સ્વચ્છ અક્ષરે જ લખવાનું છે, પેન્સિલથી લખવાનું છે એટલે ઇરેઝરનો ઉપયોગ પણ આપણે ઓછો કરવાનો, બરાબર, સાચું જ લખાણ લખવાનું છે। છઠ્ઠું છે, જે પ્રાણીઓ પેટ ઘસડીને ચાલે છે તેને સરીસૃપ પ્રાણીઓ કહેવાય। આપણે સમજાવ્યું એ મુજબ, તો તે વિધાન કેવું આવશે, કયો જોઈએ? અરે વાહ, આવડી ગયું તમને બધાને? સાચું, કે જે પ્રાણીઓ પેટ ઘસડીને ચાલે છે તેને સરીસૃપ પ્રાણીઓ કહેવાય, તેમાં સાપ, અજગર, મગર વગેરેનો સમાવેશ થાય છે। ચાલો ત્યાર પછી, સસ્તન વર્ગના પ્રાણીઓ પોતાના બચ્ચાને દૂધ પાઈને ઉછેરે છે, તેની વાત થઈ ગયેલી છે સસ્તન પ્રાણીઓની। અહીંયા કયા પ્રાણીઓની વાત થઈ? સસ્તન પ્રાણીઓની, કે સસ્તન વર્ગના પ્રાણીઓ પોતાના બચ્ચાને દૂધ પાઈને ઉછેરે છે। તો તમારે શું યાદ કરવાનું? સસ્તન પ્રાણીની વ્યાખ્યા યાદ કરવાની। વ્યાખ્યા મેં એવા માટે નથી લખાવેલી કારણ કે બુકમાં તમારે વ્યાખ્યા આપેલી જ છે, બરોબર, તમારે સસ્તન પ્રાણીઓ યાદ કરવાના કે મેડમે સસ્તન પ્રાણીઓ વિશે શું કહેલું હતું, તો કે સસ્તન પ્રાણીઓ છે પોતાના બચ્ચાને જન્મ આપે છે અને પોતાનું દૂધ પાઈને ઉછેરે છે। તો આ વિધાન કેવું આવશે? અરે વાહ, આવડી ગયું, સરસ, આ વિધાન આવશે સાચું। ચાલો ત્યાર પછીનું વિધાન, પક્ષીઓને પીછા હોય છે। ત્યાર પછીનું છે વિધાન, કે પક્ષીઓને પીછા હોય છે। હવે પક્ષીઓની વ્યાખ્યા તમારે યાદ કરવાની, કે પક્ષીઓને પીછા હોય છે, તો કે હા, પક્ષીઓને પીછા હોય છે,
અને ઉડી શકનારા એ એકમાત્ર જીવ છે, પક્ષીઓ છે તે ઉડી શકે છે, એટલે પક્ષીઓને પીછા હોય છે. આ વિધાન કેવું આવશે? સરસ, સાચું આવશે, વેરી ગુડ. અને પીછાની મદદથી તેઓ આકાશમાં ઉડી શકે છે. ત્યાર પછીનું વિધાન છે પક્ષીઓ ઈંડા મૂકે છે. ત્યાર પછીનું આપણું વિધાન છે કે પક્ષીઓ છે તે ઈંડા મૂકે છે. ચાલો લખી લ્યો જોઈએ, પક્ષીઓ ઈંડા મૂકે છે. હવે આ વિધાન કેવું આવશે? બોલો જોઈએ, હવે તો આવડી જ જવું જોઈએ. હા, આ વિધાન આવશે સાચું. પક્ષીઓ છે એ ઈંડા મૂકે છે, આ વિધાન કેવું છે? સાચું વિધાન છે. હા સરસ, તો તમને બધાને આ ખરા ખોટા ફેરબુકમાં લખી લેવાના છે, બરોબર. હવે આ જે ખરા ખોટા તમને અહીંયા આપેલા છે એ તમને પરીક્ષામાં પ્રશ્ન જવાબ સ્વરૂપે પણ પૂછાઈ શકે, ખાલી જગ્યા સ્વરૂપે પણ પૂછાઈ શકે અને જોડકા સ્વરૂપે પણ પૂછાઈ શકે. એટલે પ્રશ્ન જવાબ, જોડકા, ખાલી જગ્યા બધાને અનુસંધાને આ તમારે પાક્કું કરવાનું રહે છે. સમજાઈ ગયું તમને? આ ખરા ખોટા છે એ તમારી ફેરબુકમાં લખવાના છે. એમાં પહેલું આપણે ખરું ખોટું છે કે સસ્તન પ્રાણીઓ બચ્ચાને જન્મ આપે છે, તો વિધાન કેવું છે? સાચું, સસ્તન પ્રાણીઓ છે એ બચ્ચાને જન્મ આપે છે. ત્યાર પછી સસ્તન વર્ગના પ્રાણીઓ ઠંડા લોહીવાળા હોય છે, તો વિધાન કેવું છે? ખોટું છે, કે સસ્તન વર્ગના પ્રાણીઓ ઠંડા ન હોય પણ ગરમ લોહીવાળા હોય છે. ત્યાર પછી છે ત્રીજું, સાપ અને અજગર સરીસૃપ પ્રાણીઓ કહેવાય, તો વિધાન કેવું છે? સાચું છે, સાપ અને અજગર જે છે એ સરીસૃપ પ્રાણીઓ કહેવાય છે. ત્યાર પછીનું છે સરીસૃપ પ્રાણીઓની ચામડી આછી હોય છે. યાદ કરો જોઈએ, સરીસૃપ પ્રાણીઓની ચામડી આછી હોય છે? નહીં, કેવી હોય છે? ભીંગડાવાળી હોય છે, એટલે વિધાન કેવું આવશે? ખોટું. ત્યાર પછીનું છે સરીસૃપ પ્રાણીઓ ગરમ લોહીવાળા હોય છે, તો એ વિધાન પણ કેવું આવશે? ખોટું, કારણ કે સરીસૃપ પ્રાણીઓ ગરમ ના હોય પરંતુ ઠંડા લોહીવાળા હોય છે. ત્યાર પછીનું છે જે પ્રાણીઓ પેટ ઘસડીને ચાલે છે તેને સરીસૃપ પ્રાણીઓ કહેવાય છે. ચાલો આ વિધાન કેવું આવે? તો કે સાચું, જે પોતાના પેટનો આધાર લઈ અને ચાલતા હોય તે પ્રાણીઓ સરીસૃપ પ્રાણીઓ કહેવાય. ત્યાર પછી છે સસ્તન વર્ગના પ્રાણીઓ પોતાના બચ્ચાને દૂધ પાઈને ઉછેરે છે, તો વિધાન કેવું છે? સાચું છે, સસ્તન વર્ગના પ્રાણીઓ છે તે પોતાના બચ્ચાને દૂધ પાઈને ઉછેરે છે. ત્યાર પછી છે પક્ષીઓને પીછા હોય છે, કેવું વિધાન છે? સાચું. ત્યાર પછીનું પક્ષીઓ ઈંડા મૂકે છે, પક્ષીઓ છે એ ઈંડા મૂકે છે, આ વિધાન કેવું છે? હા સાચું, બરોબર. તો આ તમારે બધા ખરા ખોટા છે પોતાની ફેરબુકમાં સારા અક્ષરે ઉતારવાના છે, બરોબર. ચાલો ત્યાર પછી હોમવર્ક લખી લેજો જોઈએ. ચાલો, તમારે લખાઈ ગયા હશે ખરા ખોટા, હવે તમે હોમવર્ક લખી લ્યો. હોમવર્ક તમારે લખવાનું છે ફેર બુકમાં લખાવેલા ખરા ખોટા એક વખત લખવા, બરોબર. શેમાં લખવાના આવશે? તમારે HWની બુકમાં. સમજાઈ ગયું? તમારે આ ખરા ખોટા છે એ HWની બુકમાં લખવાના છે. સમજાઈ ગયું બધાને હોમવર્ક આપણું? સરસ, ચાલો. પ્રકરણ પણ તમને સમજાઈ ગયું હશે. થેન્ક યુ.